હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ સ્ટુડન્ટ્સ આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર છ બજાર એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે આ બજાર વિશે વાકેફ છો આપણા કન્સેપ્ટમાં બજાર એટલે જ્યાં ખરીદનારા અને વેચનારાઓ બંને એકબીજા સાથે ખરીદ અને વેચાણ કરે છે એને આપણે શું કહીએ છીએ બજાર કહીએ છીએ કે જ્યાં ચીજ વસ્તુઓ ખરીદનારા પણ ગ્રાહકો જોવા મળે છે અને ચીજ વસ્તુઓનો વેચનાર કરનાર વેપારીઓ જોવા મળતા હોય એને આપણે સામાન્ય રીતે બજાર કહીએ છીએ તો સૌથી પહેલાં આપણે બજાર જે છે એનો અર્થ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો શાસ્ત્રીય શબ્દોમાં બજાર એટલે શું તો વસ્તુ અને સેવાના ખરીદ અને વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થાય એને જ આપણે શું કહીએ છીએ બજાર કહીએ છીએ જો અહીંયા વસ્તુ અને સેવાનું ખરીદ અને વેચાણ થાય છે એના હેતુથી જો બજારમાં આપણે જઈએ છીએ તો શા માટે જઈએ છીએ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ અથવા ત્યાં વેપારીઓ જે છે શા માટે પોતાની દુકાનો અથવા વેપાર કરે છે તો વેચાણ કરવાના હેતુથી જ વેપારીઓ ત્યાં વેચાણ કરે છે બરાબર એટલે ખરીદ અને વેચાણનો હેતુ હોય છે આપણે બજારમાં જઈએ છીએ આપણો હેતુ ખરીદવાનો હોય છે વેપારીઓ જ્યાં વસ્તુઓ વેચાણ કરે છે એનો હેતુ વેચાણ કરવાનો હોય છે હવે આ ખરીદનાર અને વેચનાર એ બંને વચ્ચે કોન્ટેક થાય છે સંપર્ક થાય છે બરાબર તો એ સંપર્ક માટેની જે વ્યવસ્થા જે છે એને જ આપણે શું કહીએ છીએ બજાર કહીએ છીએ નોર્મલી આપણે માર્કેટ શબ્દ વાપરીએ છીએ ઇંગ્લિશમાં અને આપણે બજાર જ્યારે શબ્દ વાપરીએ એટલે આપણે એમ કહીએ છીએ કે હું બજારમાં જાઉં છું તો બજારમાં જઈએ છીએ ત્યાં ઘણા બધા ગ્રાહકો આપણને જોવા મળે છે અને ઘણા બધા વેપારીઓ પોતપોતાની ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરતા હોય છે તો આ બંનેનો હેતુ શું છે ખરીદ અને વેચાણનો છે અને બંને વચ્ચે કોન્ટેક્ટ થાય છે બંને એકબીજાના સંપર્કમાં આવે છે પણ મોસ્ટલી આપણી સામે રૂબરૂ એટલે કે પ્રત્યક્ષ સંપર્કમાં આપણે જતા હોઈએ છીએ આપણે જે જેને આપણે કહીએ છીએ માર્કેટ તો હંમેશા આપણે પ્રત્યક્ષ સંપર્કમાં જતા હોઈએ છીએ પણ એવું જરૂરી નથી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી સંપર્ક થઈ શકે છે જે આ આગળના મુદ્દામાં આપણે એની વિસ્તૃત ચર્ચા કરશું તો ટૂંકમાં બજાર એટલે ખરીદનાર અને વેચાણના હેતુથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના સંપર્કમાં આવે એવી વ્યવસ્થા એટલે બજાર હવે બીજો અર્થ આપણે સમજીએ તો બીજો અર્થ શું છે તો એ પ્રોફેસર અને પોતાની વ્યાખ્યા આપેલી છે બજારની તો બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનારા બરાબર વસ્તુ અને સેવા ની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે વિદ્યાર્થી મિત્રો આમાં પણ એ જ અર્થ રહેલું છે કે બજાર એ શું છે કાર્યપ્રણાલી છે એક વ્યવસ્થા છે એક પદ્ધતિ છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર જે છે એ મળે છે અને વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો જો વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો નક્કી કરવાના હેતુથી બંને એકબીજાના સંપર્કમાં આવે છે અહીં સમજજો ખરીદનાર અને વેચનાર તો ખરીદનાર શું કરશે વસ્તુની કિંમત નક્કી કરશે મતલબ કે એને જે વસ્તુની કિંમત આપવી હોય એને જેટલો તુષ્ટિગુણ મળતો હશે એ પ્રમાણે એ વસ્તુની કિંમત ચૂકવવા તૈયાર થશે અને વેચનાર જે છે એને જેટલો જથ્થો વેચવો છે જથ્થો એટલે પુરવઠો પણ કહી શકાય બરાબર તો એ જથ્થાને હેતુથી બંને એકબીજાના સંપર્કમાં આવે છે ખરીદનારા વસ્તુઓની ખરીદી કરે છે અને વેચનાર પોતાનો જથ્થો એટલે કે પોતાની વસ્તુઓ જે છે એનો વેચાણ કરવા માટે બજારમાં આવે છે ખરીદનાર વસ્તુઓની ખરીદી કરવા આવે છે જ્યારે વેચનાર એટલે કે વેપારી બજારમાં વસ્તુઓનું વેચાણ કરવા માટે આવે છે અથવા વેચાણ કરવાના હેતુથી બજારમાં આવે છે અને બંને વચ્ચે સંપર્ક થાય છે ખરીદનાર કિંમત આપવા માટે અને વેચનાર પોતાની વસ્તુ વેચવા માટે તૈયાર થતા હોય છે એવો સંપર્ક થાય છે હવે આ અર્થ ઉપરથી જ આપણને એના ઘટકો અથવા એના લક્ષણો જે છે એ મળી જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બજારના ઘટકો પરીક્ષામાં પાંચ ગુણમાં આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે તો એકદમ સિમ્પલ છે કે બજારના લક્ષણો એટલે કે બજારના ઘટકો એટલે કે કયા કયા બાબતો અથવા કયા પરિબળોને ધ્યાનમાં લઈને આપણે એને બજાર કરી કહી શકીએ છીએ તો આપણને ખબર છે કે બજાર એટલે શું તો બજારમાં શું હોય છે મેન ખરીદનારા અને વેચનારા ખરીદનાર એટલે ગ્રાહક અને વેચનાર એટલે વેપારી તો આપણને ખબર છે કે ખરીદનાર અને વેચનાર જ ન હોય તો એને આપણે બજાર કહી શકીએ નહીં કારણ કે ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે તેઓ દ્વારા પોતાની અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ અને વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે બંને જે છે ખરીદનાર અને વેચનાર બંને પોતપોતાના હેતુસર બજારમાં સંપર્કમાં આવે છે ખરીદનાર શેના માટે બજારમાં જાય છે તો વસ્તુ ખરીદી કરવા માટે જાય છે વેચનાર ની હાજરી છે તો વસ્તુનું વેચાણ કરવા માટે વેચનાર ત્યાં બજારમાં જોવા મળે છે તો વેચનાર જે છે એ પોતાનો નફો મહત્તમ કરવાના ઉદ્દેશ્ય અને ખરીદનાર વસ્તુમાંથી વધુમાં વધુ તૃષ્ટિગુણ મેળવવાના હેતુથી ત્યાં બજારમાં જાય છે આપણને ખબર છે કે ખરીદનાર જે છે એને જ્યારે એ વસ્તુ જે છે ખરીદે છે એને જ્યાં સુધી એ વસ્તુમાં પૂરેપૂરો સંતોષ મળશે નહીં એટલે એમ કહેવાય કે એને તુષ્ટિગુણ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ વસ્તુ ખરીદવા તૈયાર થતો નથી અને વેચનાર ત્યાં સુધી એ વસ્તુનો વેચાણ નથી કરતો કે જ્યાં સુધી એને મહત્તમ નફો ન મળે વિદ્યાર્થી મિત્રો વેચનારને નફો મળતો હશે તો જ એ વસ્તુનું વેચાણ કરે છે અને ખરીદનારને એ વસ્તુ ગમતી હશે એટલે કે તુષ્ટિગુણ મળતો હશે સંતોષ મળતો હશે તો જ એ વસ્તુની ખરીદી કરે છે પછી બીજો ઘટક છે વસ્તુઓ અને સેવાઓ બજાર એને જ કહેવાય કે જ્યાં વસ્તુઓ અને સેવાઓ જોવા મળે છે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ અને ખરીદ ખરીદી થાય છે અને સેવાઓનો વેચાણ કોણ કરે છે તો વેપારી જેને આપણે શું કહીએ છીએ વેચનાર પણ કહીએ છીએ વેપારી જે વસ્તુ અને સેવાનું વેચાણ કરે છે ખરીદનાર એ વસ્તુ અને સેવાઓની ખરીદી કરે છે બરાબર તો બજારમાં ગ્રાહકને ધ્યાન માં લઈને અથવા બજારમાં વસ્તુઓની માંગને ધ્યાનમાં લઈને વેચા વેચનાર અથવા વેપારી જે છે એ વસ્તુની વ્યવસ્થા કરે છે અથવા ગ્રાહકની ડિમાન્ડ પૂરી કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને વેચનાર અથવા ઉત્પાદક જે છે વધુ નફો કરવાના હેતુથી જ વસ્તુઓ અને સેવાઓ જે છે અલગ અલગ પ્રકારની બજારમાં લઈ આવે છે જેમ પોતાની ચીજવસ્તુ અને સેવાઓ ક્વૉલિટીવાળી હશે વેરાયટીવાળી હશે અલગ અલગ હશે ગ્રાહકની ડિમાન્ડ અથવા માંગ પ્રમાણે વસ્તુઓ બજારમાં મૂકશે તેમ એને વધુ નફો મળશે બરાબર અને વસ્તુઓ અને સેવાઓ પ્રતિ ખરીદનાર આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને જેમ નવી નવી વસ્તુઓ ગુણવત્તાવાળી વસ્તુઓ ક્વોલિટીવાળી વસ્તુઓ આધુનિક પ્રમાણેની વસ્તુઓ બજારમાં લાવશે તેમ એ પોતે ગ્રાહકોને અથવા ખરીદનારોને પોતાના તરફ ખેંચી શકશે અથવા આકર્ષી શકશે જ્યારે ખરીદનાર છે વસ્તુઓ અને સેવાના ઉપયોગથી પોતાનો સંતોષ મહત્તમ કરવાનો કરવા વસ્તુ અને સેવાઓને આકર્ષવા સંયોજન ખરીદે છે ખરીદનારનો હેતુ શું હોય છે કે એ એવી જ વસ્તુઓને પસંદ કરશે કે એને એ વસ્તુમાં વધુમાં વધુ સંતોષ મળતો હોય એ વસ્તુ એને વધુમાં વધુ ગમતી હશે અને એવી જ વસ્તુઓનો સંયોજન છે સંયોજન એટલે શું એ સમજજો બરાબર તો ખરીદનાર જે છે એને વસ્તુઓ ગમે છે તો એમાં માની લો કે એ પ્રકારની વસ્તુ ગમે છે બી પ્રકારની વસ્તુ ગમે છે સી પ્રકારની વસ્તુ ગમે છે તો આ શું બને છે એનો સંયોજન તો ખરીદનારને આ ત્રણ પ્રકારની વસ્તુઓ એને ગમે છે દરેકની વસ્તુઓની કિંમત જે છે એ અલગ અલગ છે આ એકસો પચાસ છે માની લો કે આ સો રૂપિયા છે અને આ એંસી રૂપિયા છે ખરીદનાર પાસે માની લો કે સો રૂપિયા છે કેટલા સો રૂપિયા ખરીદ શક્તિ છે એના પોકેટમાં મની કેટલી છે સો રૂપિયા છે જ્યારે એ બજારમાં વસ્તુઓ જોઈએ જુએ છે ત્રણ પ્રકારની એ પ્રકારની વસ્તુ બી પ્રકારની વસ્તુ અને સી પ્રકારની વસ્તુ એ પ્રકારની વસ્તુની કિંમત એકસો પચાસ રૂપિયા છે બી પ્રકારની વસ્તુની કિંમત સો રૂપિયા છે જ્યારે સી પ્રકારની વસ્તુ એંસી રૂપિયા છે તો ખરીદનાર છે પોતાની ખરીદ ખરીદશક્તિને પણ ધ્યાનમાં લે છે અને બજારમાં સારી વસ્તુને પણ ધ્યાનમાં લે છે તો આ સંયોજનમાંથી ખરીદનાર એની ખરીદ શક્તિ પ્રમાણે વસ્તુની ખરીદી કરે છે તો ખરીદનાર જે છે એટલે કે ગ્રાહક જે છે કઈ વસ્તુની ખરીદી કરશે તો બી વસ્તુની ખરીદી કરશે એટલે ખરીદનાર હંમેશા સારી વસ્તુની જ પસંદગી કરે છે અને જે જે તે સારી વસ્તુઓ હોય છે એને એનો સંયોજન કહેવાય છે પછી સંપર્ક તો વિદ્યાર્થી મિત્રો અહીં ખરીદનાર અને વેચનાર વચ્ચે બંને વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે તો જ બજાર થાય બરાબર બંને વચ્ચે સંપર્ક થાય છે અને સેવા ખરીદનારા વેચનારા એ એક અથવા બીજા એકબીજાથી સંપર્કમાં આવે છે હવે જો પ્રકાર તમને સમજાયું કે બંને વચ્ચે ખરીદનાર એટલે ગ્રાહક ને વેચનાર એટલે વેપારી એ બંને વચ્ચે શું થાય છે એક કે બીજા પ્રકાર સંપર્ક થાય છે સંપર્ક સીધી રીતે પણ થાય એટલે કે એને પ્રત્યક્ષ સંપર્ક કહેવાય છે જ્યારે પ્રત્યક્ષ ન પણ હોય રૂબરૂ બંને એકબીજાની સામે આવતા પણ ન હોય એટલે કે અપ્રત્યક્ષ અપ્રત્યક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે સંપર્ક બે ટાઈપના હોય છે પ્રત્યક્ષ સંપર્ક અને પરોક્ષ સંપર્ક તો ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક અલગ અલગ રીતે થઈ શકે છે સંપર્ક જે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે થઈ શકે છે વર્તમાન સમયમાં શું છે કે ખરીદનાર અને વેચનાર વચ્ચે રૂબરૂ સંપ એકબીજાના રૂબરૂ સંપર્કમાં તો આવે જ છે સાથે સાથે ઇનડાયરેક્ટલી સંપર્કમાં પણ આવે છે કે ખરીદનારને વેચનારનું મોઢું પણ ન જોવું પડે અને વસ્તુઓ એ પોતે પોતાની વસ્તુઓ જે છે ખરીદી શકે છે વેચનાર પોતાને ગ્રાહકને સંપર્કમાં આવ્યા વગર ગ્રાહકનું મોઢું જોયા વગર પણ પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે છે તો એ કઈ સેવા તો ઇનડાયરેક્ટલી સેવામાં કઈ છે તો આજની આધુનિક સેવા ઇન નેટની મદદથી વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટની ઇન્ટરનેટ ની મદદથી આજે આપણે ચીજવસ્તુઓ અને સેવાઓ ઇનડાયરેક્ટલી એટલે કે અપ્રત્યક્ષ રીતે વેપારીનો મોઢો જોયા વગર ખરીદી કરી શકીએ છીએ તો એ કઈ તો આપણે ખબર છે કે એમેઝોનમાં એમેઝોનથી આપણે એ વસ્તુની મંગાવી શકીએ છીએ અથવા ફ્લિપકાર્ટ જે છે એનાથી પણ આપણે વસ્તુઓ આપણને જેવી ગમે એ વસ્તુઓ મેળવી શકીએ છીએ ઇન્ટરનેટમાં જુદી જુદી વસ્તુઓ જે આપણને ગમતી હોય એ સર્ચ કરી અને આ એમેઝોન અને ફ્લિપકાર્ટ જે જે છે એની પાસેથી વસ્તુઓ ઘર બેઠા થોડાક દિવસોમાં આપણે મેળવી શકીએ છીએ એને શું કહેવાય ઇનડાયરેક્ટ એટલે અપ્રત્યક્ષ સંપર્ક કહેવાય છે તો પહેલું જ છે ટેલિશોપિંગથી અને ઓનલાઈન તો હમણાં જે આપણે એમેઝોન અને ઇન્સ ફ્લિપકાર્ટ જે છે એ શું છે તો ઓનલાઈન ખરીદી કહેવાય અને ટેલિશોપિંગ એટલે ઘણી વખત વેચનાર જે છે પોતાની એડ અથવા જાહેરાત અથવા કોન્ટેક નંબર વર્તમાનપત્રોમાં આપેલા હોય તો એના ઉપરથી એના કોન્ટેક કરીને અથવા એને ફોન કરીને આપણે આપણને જે વસ્તુઓ ગમતી હોય એ વસ્તુઓ મેળવી શકીએ છીએ તો એને શું કહેવાય ટેલિશોપિંગ ટેલિંગ એટલે દૂર આપણા વેપારી આપણાથી દૂર હોય મતલબ કે સંપર્કમાં ન આવવા છતાં પણ એ વસ્તુ આપણે ઘર બેઠા ખરીદી કરી શકીએ છીએ વેપારી ગમે એટલો દૂર બેઠેલો એની સાથે કોન્ટેક કરી એને મેઇલ કરી એને ફોન કરીને જે તે વસ્તુ આપણે મેળવી શકીએ છીએ ઘર બેઠા એ વસ્તુ આપણને મળી જાય છે બરાબર એને કહેવાય ટેલી શોપિંગ અને પછી છે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગનો મતલબ શું છે કે હમણાં જ આપણે વાત કરી કે એમેઝોન અને ફ્લિપકાર્ટથી આપણને જે વસ્તુઓ ગમતી હોય એ બધી વસ્તુઓ ગમે તે વસ્તુઓ જે છે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં જે અવેલેબલ હોય એ બધી વસ્તુઓ આપણે ઘર બેઠા ઓનલાઈન ઇન્ટરનેટની મદદથી ખરીદી કરી શકીએ છીએ તો અહીં પણ ગ્રાહક અને વેચનાર બંને એકબીજાના પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ સંપર્કમાં આવતા નથી છતાં વસ્તુઓ ખરીદી અને વેચાણમાં પરિણમે છે પછી છે વસ્તુની કિંમત તો અહીં જોઈ શકો છો કે બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓ બરાબર એનું વેચાણ થાય છે તો એ ચીજવસ્તુઓ અને સેવાઓની કોઈકને કોઈ કિંમત નક્કી થયેલી હોય છે એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ છીએ તો એની કોઈ ચોક્કસ કિંમત આપણને જોવા મળે છે કિંમત નક્કી જ હોય છે દાખલા તરીકે ફલાણી વસ્તુની કિંમત પચાસ રૂપિયા આ વસ્તુની કિંમત એકસો પચાસ આ વસ્તુની કિંમત બસો આ વસ્તુની કિંમત ત્રણસો આ વસ્તુની કિંમત હજાર તો દરેક વસ્તુની કિંમત જે છે એ નક્કી જ હોય છે બજારમાં વસ્તુ અને સેવાની કિંમત કઈ રીતના નક્કી થાય છે તો વસ્તુઓ અને સેવાની કિંમત બજાર એના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે અગાઉ આપણે સમજેલા છીએ કે વસ્તુની કિંમત જે છે એ નક્કી કરવા માટે પુરવઠા પુરવઠાનો પરિબળ અને માંગનો પરિબળ એ બંને પરિબળ ભાગ ભજવે છે જો બજારમાં ખરીદનારાઓની સંખ્યા વધુ હશે અને બજારમાં પુરવઠો પણ વધુ હશે તો વસ્તુની કિંમત ઓછી જોવા મળશે માની લો કે બજારની અંદર માંગ વધુ છે ડિમાન્ડ વધુ છે પરંતુ વસ્તુનો વેચાણ કરવા માટે પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક છે કે વસ્તુઓની કિંમત વધુ જોવા મળશે એટલે કે વસ્તુઓનો ઊંચા ભાવે આપણે ખરીદવી પડશે પરંતુ માંગ ઓછી હોય અને બજારમાં વસ્તુઓ જે છે વધુ વેચાણ થતી હોય અથવા બજારમાં એ જ વસ્તુઓનો પુરવઠો વધુ હોય અથવા ફલાણી એ કોઈ એક વસ્તુ વેચનારા ઘણા બધા હોય પણ ખરીદનારા ઓછા હોય તો વસ્તુઓની કિંમત જે છે ઓછી જોવા મળશે તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે ખરીદનારાઓની માંગ અને વેચનારાઓનો પુરવઠો એ બંને પરિબળો અગત્યનો ભાગ ભજવે છે સેવાના વેચનાર દ્વારા આપતા પુરવઠા દ્વારા નક્કી થાય છે બરાબર જે આપણે સમજાય એ પ્રમાણે છે કે વસ્તુઓની કિંમત નક્કી કરવા માટે વસ્તુ અને સેવાની ખરીદી કરનાર કોણ તો ગ્રાહકો અને વેચાણ કરનાર કોણ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે બરાબર તો પછી છે પાંચમો લક્ષણ અથવા પાંચમો ઘટક બજારની સ્થિતિ અંગેની જાણકારી તો બજાર વિશે જાણકારી તો ખરીદનારાઓ અને વેચનારાઓ એ બંને બજાર વિશે જ વાકેફ છે ખરીદનારાઓને ખબર છે એટલે ગ્રાહકને ખબર છે કે બજારમાં કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે અથવા કઈ વસ્તુઓ સારી છે અને કઈ વસ્તુઓ ખરાબ છે તો ગ્રાહક જે છે બજાર વિશે વાકેફ છે એ જ રીતના વેપારીને પણ ખબર છે કે કઈ વસ્તુની માંગ વધુ છે બરાબર કઈ વસ્તુઓ ગ્રાહકને વધુ પસંદ આવે છે તો વેચનાર જે છે વેપારી જે છે ગ્રાહકની ડિમાન્ડને જોઈને જ પોતાનો પુરવઠો બજારમાં મૂકે છે પછી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ વેપારી જે છે પોતાનો પુરવઠો છે બજારમાં લાવે છે માની લો કે મંદીની સ્થિતિ હોય તો વેચનાર જે છે ઓછી વસ્તુઓ બજારમાં લાવે છે જ્યારે તેજીની સ્થિતિમાં વેચનાર જે છે વધુ વસ્તુઓનો પુરવઠો બજારમાં લાવે છે એ જ રીતના મંદીની સ્થિતિમાં ખરીદનારાઓ ઓછી વસ્તુઓ ખરીદે છે જ્યારે તેજીની સ્થિતિમાં ખરીદનારાઓ જે છે એ વધુ વસ્તુઓની ખરીદી કરે છે તો ખરીદનાર અને વેચનાર બંનેને બજારની સ્થિતિ અંગેની જાણકારી હોવી જોઈએ ખરીદનારની કિંમત અંગેની જાણકારી હોવી જોઈએ વેચનારને એ માંગની સ્થિતિની અંગેની જાણકારી હોવી જોઈએ એટલે કે તેજી અને મંદીની સ્થિતિ દરમિયાન પોતાની ચીજ વસ્તુઓ અને સેવાનો પુરવઠો એ પ્રમાણે બજારમાં લાવે છે આપણે સમજે કે તેજીની સ્થિતિમાં વેચનાર જે છે વધુ વસ્તુઓ બજારમાં વેચાણ કરે છે જ્યારે મંદીની સ્થિતિમાં ઓછી વસ્તુઓનો પુરવઠો બજારમાં લાવે છે તો ખરીદનાર ખરીદનારાઓ બજાર કિંમતને ધ્યાનમાં લઈને વસ્તુની ખરીદી કરવાનો નિર્ણય લે છે ખરીદનારા ખબર છે કે ખરીદનારાને કિંમતને ધ્યાનમાં લઈને જ વસ્તુની ખરીદી કરે છે ગમે તેટલા ભાવ આપવા ખરીદનારા તૈયાર થતા નથી ખરીદનારા જે છે અનેક વેચનારાઓ પાસેથી માહિતી લે છે અથવા વર્તમાનપત્રો કે અન્ય સાહિત્યમાંથી બજારની સ્થિતિ અંગેની જાણકારી લે છે વસ્તુઓની કિંમત અંગેની જાણકારી લે છે કેટલોકની જાણકારી લે છે અને એના પછી જ વસ્તુની કિંમત આપવા તૈયાર થાય છે ખરીદનારાઓને બજાર કિંમત અંગેની જાણકારી હોવી જ જોઈએ નહીં તો ગ્રાહક છેતરાઈ જાય છે તો આજનો ગ્રાહક તો બહુ જ હોશિયાર છે પ્લસમાં આજના અનેક સાધનો દ્વારા ગ્રાહકને દરેક વસ્તુની જાણકારી મળી જાય છે ઇન્ટરનેટની મદદથી આજે દરેક વસ્તુની કિંમત આપણે જાણી શકીએ છીએ એટલે બજારમાં ગ્રાહક પણ બજારની વ્યવસ્થા અંગે જાણકાર હોવો જોઈએ બજારની સ્થિતિ અંગે એ જ્ઞાત હોવો જોઈએ અને વેચનાર પણ બજારની સ્થિતિ અંગે જ્ઞાતો હોવો જોઈએ તો બંને બજાર વ્યવસ્થા અંગે કે બજારની સ્થિતિ અંગે બંનેને જાણકારી હોવી જરૂરી છે તો આઈ હોપ કે આ મુદ્દો જે છે એ તમને બરોબર રીતે સમજાનો હશે બજારનો અર્થ સિમ્પલ છે જ્યાં ખરીદનારા અને વેચનારા બંને એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટ રીતે સંપર્કમાં આવે છે એવી વ્યવસ્થા એટલે બજાર બજારના ઘટકો કયા સિમ્પલ છે ખરીદનારા વેચનારા અને સેવા વસ્તુઓની કિંમત બજાર સ્થિતિ અંગેની જાણકારી આ બધા એના સામાન્ય લક્ષણો છે તો આશા રાખું છું કે આ મુદ્દો જે છે તમને બરાબર રીતે સમજાનો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમતો હોય તો તમે એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ